गीर सोमनाथ जिल्ला में नौ केन्द्रों पर सरकारी मगफळी खरीदवानो प्रारंभ। वेरावळ केन्द्र पर मात्र 7 खेडूतों ज आव्या। सरकारे टेकाना भाव करता खुल्ली बजार में वधु भाव मळी रह्या छे, तो सरकारी खरीदीना नियमोथी पण खेडूतो थया छे नाराज। राज्यभरनी साथे गीर सोमनाथ जिल्लामां पण सरकारनी टेकाना भावे मगफळीनी खरीदीनो थई रह्यो छे प्रारंभ, परंतु खेडूतो सरकारनी खरीदीथी अड़गा रह्या जोवा मळी रह्या छे। जिल्लामां मगफळीनुं वावेतर 1,35,000 हेक्टरमां थयुं छे, जे पैकी जिल्लामां 21,000थी वधु खेडूतोए टेकाना भावे मगफळी वेचाणनुं रजिस्ट्रेशन कराव्युं छे, पण आव्या मात्र 7 ज खेडूत। आजथी गीर सोमनाथ जिल्लामां कुल 9 खरीद सेंटर खाते मगफळी नहीं टेकाना भावे खरीदी करवामां आवी रही छे। दरेक मगफळी खरीद सेंटर पर वहीवटी तंत्र द्वारा वीडियोग्राफीनी सीसीटीवी कैमेरानी व्यवस्था पण उपलब्ध करावामां आवी छे। सरकारनी टेकाना भावे मगफळीनी खरीदीथी खेडूतोमां नाराजगी जोवा मळी रही छे, जेने लईने खेडूतो अड़गा रह्या होवानुं खेडूतो जणावी रह्या छे। सरकारनी टेकाना भावे खरीदीना नियमो आकरा छे, तो हालमां सरकारी खरीदी भाव करता यार्डमां खुल्ला बजारमां सारा भाव मळी रह्या छे। वेरावळ मार्केट यार्ड खाते पण यार्ड सत्ताधीशो द्वारा व्यापारीओने खेडूतो वच्चे सारुं संकलन जाळवी खेडूतोने मगफळीना भाव ऊंचा आपवामां आवी रह्या होवानुं जणावी रह्या छे। ભૂતકાળમાં એક સમય સરકારની ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોની લાઈનો લાંબી લાંબી લાગતી હતી કતારો, પરંતુ આ વર્ષે એકલ દોકલ ખેડૂતો જ આ ખરીદીમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે પરિવર્તન જોવા મળી રહ્યું છે। ત્યારે હવે આવનાર સમયમાં સરકારની ખરીદી પર લોકોનો કેટલો ભરોસો રહેશે તે એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। હાલમાં તો ગીર સોમનાથ જિલ્લામાં મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે, જેમાં ખેડૂતો ને 9 સેન્ટર ખાતે મગફળીના ટેકાના ભાવે ખરીદવાના સેન્ટર ખોલવામાં આવ્યા છે। શું કહેશો? ખાસ કરીને ખેડૂતો જે ટેકાના ભાવે ભૂતકાળમાં તો લાઈનો લાગતી હતી, આજે ખેડૂતો સરકારના જે ટેકાના ભાવે ખરીદીમાં નિરસતા દાખવી રહ્યા છે, આવી નથી રહ્યા, શું મુદ્દો ને શું કારણ? જે 65 વરસાદ થયો છે, ઉત્પાદન સારું થવાનું હતું, પણ માંડવીની જે ક્વોલિટી છે એ ડાઉન થતી સરકારે એમને ખુદ સ્વીકાર્યું છે। એ સ્વીકારીને પોતે જે ભરતી છે એ 25 કિલાની કરી છે, પણ એનો જે જે ગાઈડલાઇન છે ઉતારાની, એમાં બી અમારે સરકારને વિનંતી છે કે એમાં બી થોડુંક ડાઉન કરે, તો ખેડૂતોની જે અત્યારે જે નથી નિરસતા છે એમાં થોડોક સુધારો આવી શકે છે। આ ઉતારાના નથી, જે ઉતારો જે 25 કિલો ભરતી ઓછી કરી છે, ઉતારામાં કંઈ ફેરફાર નથી કર્યો, એટલે ખેડૂતો નારાજ છે। આપનો પરિચય? દેવગીરી ગોસ્વામી કાદલે। ખાસ કરીને બાપુ, વાત કરવામાં આવે તો આજે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોમાં ક્યાંક નિરસતા છે, જૂથ પ્રમાણમાં ખેડૂતો આવે છે, સાથે સાથે ઓપન બજારમાં માર્કેટમાં યાર્ડમાં મગફળી વેચવાનું વધારે પસંદ કરે છે, શું આખો મામલો? આ વર્ષે વરસાદને હિસાબે ખેડૂતોને પાકમાં મગફળીના પાકમાં ખૂબ નુકસાન તો થયું જ છે, ખેડૂતોને હાલત કફોડી છે, પણ અત્યારે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યો છે 1,055 રૂપિયા, ત્યારે જાહેર માર્કેટની અંદર વેપારીઓ જાહેર હરાજીમાં યાર્ડની અંદર વેપારીઓ એપીએમસીના ચેરમેન સાહેબ તથા સંચાલકો તરફથી ખૂબ ધ્યાન આપવામાં આવે છે, અને ખેડૂતોને અત્યારે મુક્ત બજારમાં જાહેર હરાજીમાં વધારે ભાવ મળે છે। આજે જો જોઈએ તો અત્યારે હરાજી ચાલુ છે અને 23,000 સુધીમાં મગફળી ગઈ છે, એટલે ખેડૂતોને વધારેમાં વધારે જાહેર હરાજીમાં ભાવ મળે છે, એટલે ટેકામાં ખેડૂતો બહુ જવાનું અત્યારે પસંદ કરતા નથી, કારણ કે ટેકાના ભાવ કરતાં ખેડૂતોને યાર્ડની અંદર વધારે ભાવ મળે છે। ગીર સોમનાથ જિલ્લામાં 99 કેન્દ્રો ઉપર આ કાર્યવાહી આજથી શરૂ થઈ છે, અને 21,000 જેટલું રજીસ્ટ્રેશન સામે જો આજથી શરૂ થયું છે, એમાં વેરાવળની વાત કરીએ તો 7 જેટલા ખેડૂતો 30ના રજીસ્ટ્રેશન સામે આજે જે બોલાવ્યા હતા એની સામે 7 જેટલા ખેડૂતો આવ્યા છે। ગ્રેડિંગની વ્યવસ્થા અલગ રૂમમાં સીસીટીવી કેમેરા નીચે કરવામાં આવી છે, જેથી કોઈ ડાઉટ્સ ના રહે, અને જે પ્રક્રિયા થવાની છે તોલમાપથી માંડીને એ પણ સીસીટીવી કવરેજ કરવામાં આવ્યું છે, અને દરેક ખેડૂતને કોઈને કંઈ મુશ્કેલી ન પડે, પોતાનો માલ
સમયસર યોગ્ય રીતે એ વેચી શકે એના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએથી દરેક તાલુકા માટે દરેક સેન્ટર માટે એક ટીમ ફ્રેમ કરવામાં આવી છે. ટીમમાં એક નોડલ ઓફિસર સાથે મામદારશ્રી અને દરેક જે ગોડાઉન મેનેજર સાથેની જે ટીમ ફ્રેમ કરવામાં આવી છે એ દરેક બાબતોનો સ્થળવાર અથવા તો વહેલામાં વહેલી તકે એનું સોલ્યુશન લાવી અને એકદમ સ્મૂથ રીતે આ કાર્યવાહી સરળતાથી કોઈ પણ મુશ્કેલી ઊભી ના થાય એવી રીતે પૂર્ણ થાય તેવા તમામ પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.